રંગપુર હનુમાનજી બિનચિત્રને કાળો કલર કરવાનો મામલો પણ સામે આવ્યો હતો અને આ કેસમાં ત્રણેય આરોપીને કોર્ટે જામીન આપ્યા છે. હર્ષદ ગઢવી, જયસિંહ ભરવાડ, બળદેવ ભરવાડને બરવાડા કોર્ટે જામીન આપ્યા છે. જે પ્રકારે થોડા દિવસ પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એક વ્યક્તિ અચાનક જ કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમા પાસે પહોંચી જાય છે અને જેટલા પણ ભીંતચિત્રો લાગેલા છે, વિવાદિત ભીંતચિત્રો લાગેલા છે, તેને કાળો રંગ કરતો જોવા મળ્યો હતો. જો કે તાત્કાલિક જ પોલીસ ત્યાં દોડી આવી હતી અને તે વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી અને આ મામલે સાળંગપુર હનુમાનજી ભીંતચિત્રને કાળો કલર કરવા મામલે આ કેસમાં ત્રણેય આરોપીને કોર્ટે જામીન આપ્યા છે. હર્ષદ ગઢવી, જયસિંહ ભરવાડ, બળદેવ ભરવાડને બરવાડા કોર્ટે જામીન આપ્યા છે. સાળંગપુરનો વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે. થોડા દિવસ પહેલા આવો વીડિયો પણ સામે આવ્યો હતો કે એક વ્યક્તિ ભીંત ચિત્રોને કાળો રંગ કરી રહ્યો હતો. સંવાદદાતા રાજુ જોડાઈ ગયા છે. રાજુ, જણાવશો કે કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાની નીચે જેટલા પણ ભીંત ચિત્રો લાગેલા છે તેને કાળો રંગ કરતો એક વ્યક્તિ દેખાયો હતો, જેને આ સહિત અન્ય બે આરોપીને પણ કોર્ટે જામીન આપ્યા છે. હિરલ, વાત કરીએ તો બે દિવસ પહેલા જે સાળંગપુર જે હનુમાનજી મંદિર છે ને ત્યાં તે કિંગ ઓફ સાળંગપુરની જે પ્રતિમા નીચે જે ભીંત ચિત્ર વિવાદ ચાલી રહ્યો છે, જે જ વિવાદના સમગ્ર સનાતન ધર્મની અંદર ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને તે જ મામલાની અંદર બે દિવસ પહેલા એક હનુમાન ભક્ત એટલે કે અરશદભાઈ ગઢવી નામના એક જે વ્યક્તિ છે હનુમાન ભક્ત સનાતન ધર્મના, તેઓએ આ ભીંત ચિત્રો ઉપર વિવાદિત ભીંત ચિત્રો ઉપર કુવાડીના ઘા મારી અને કાળો કલર કરતા હોય અને જે મામલાની અંદર જે પોલીસે છે તેની ધરપકડ કરી હતી અને ત્રણ લોકો વિરુદ્ધ જે ફરિયાદ કરી હતી જેને ગઈકાલે ન્યાયાધીશ તજના ઘરે રજૂ કર્યા હતા અને ત્યારે પોલીસે રિમાન્ડ પણ માંગી હતી પરંતુ રિમાન્ડ ના મંજૂર કરી હતી અને આજે અહીંયા બરવાળા કોર્ટમાં રજૂ કર્યા હતા. જયારે ત્રણેય ને 10-10 હજારના જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યો છે અને ત્રણેય લોકોને જામીન આપવામાં આવ્યો છે. જી જી રાજુ, આભાર.